નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરતું હિટાચી મશીન ગામ લોકો દ્વારા પકડી ખાન ખનિજ વિભાગને સોંપ્યું. પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકામાં આવેલી ગોમા નદી એ ખનિજ માફિયાઓ માટે દિવસે દિવસે આશીર્વાદ રૂપે બનતી જાય છે અને સવાલ એ પણ ઉભો થાય છે કે એ કોના આશીર્વાદથી થઈ રહ્યું છે. ત્યારે રવિવારે રજાનો દિવસ હોવાથી કાલોલના ગિરીશા નામના વ્યક્તિ દ્વારા ઉત્તરેડિયા અને સઘનપુરા ગામ નજીક ગોમા નદીમાં હિટાચી મશીન મૂકી રેતી ખણન ચાલુ કર્યું હતું. તેવા સમયે ઉત્તરેડિયા અને સઘનપુરાના ગામ લોકોએ ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખણન કરતું હિટાચી. ઉત્તરેડિયાના ધર્મેન્દ્ર પરમાર દ્વારા તેવું પણ જણાવ્યું હતું કે આ ગિરીશા જાતે એવું કહે છે કે મારે મામલતદાર પોલીસ સ્ટેશન અને ખાણ ખનિજ અને છેક ગાંધીનગર સુધી હપ્તા ચાલે છે, તમારે જે તોડવું હોય તે તોડી લો. જ્યારે ગિરીશ શાહ સાથે વાતચીત કરતા એવું જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મારી અહીં લીજ ચાલે છે અને તે કાયદેસર છે. હવે ખરેખર સાચું શું છે ને ખોટું શું છે એ તો તપાસ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. બોલો, શું ઘટના છે? બની આજે સાહેબ, અમારા આજે 25-30 ટ્રેક્ટર હતો, તમે બધા નાહી છૂટ્યા, ના હિટાજી પકડ્યું અમે અને બિનકાયદેસર લીજ ચાલે અને બધા લોકો એવું કહે કે અમારે ગામના સરપંચ રંગીસિંહ અને સઘનપુરાનો વિરોધ, બેને 1-1 લાખ રૂપિયા આપે છે અને કે અમારે ટ્રેક્ટરવાળા હિટાજીવાળા એમ કહે ગિરીશ શાહ કાલોલના એમની લીજ પૂરી થઈ ગયેલી છે અને કે એવું કહે કે અમારે હિટાજી જે લીજથી ચાલે એવું. અને બીજું કે બી અમારી પાસે બીજે પ્રૂફ બી છે, વિડીયો છે, અમને ચોપડો કેટલા ટ્રેક્ટર રેતી ભરી છે બધું અમારી પાસે પ્રૂફ છે. કેટલા સમયથી આ રેતીનું ખનન ચાલે છે? લગભગ લીજ તો કારની પૂરી થઈ ગયેલી છે. અને અમને એવી વાત જોવા મળી કે ગિરીશ જાતે પોતે એવું કહે કે મારે ખાન ખનિજ મેં પોલીસમાં, મામલતદારમાં, વેજલપુર પોલીસ સ્ટેશન બધી જ જગ્યાએ અમારે હપ્તો ચાલે, તમારે તોડવું હોય તોડ લો, ગાંધીનગર સુધી અમારે હપ્તો ચાલે એવું. મને એવું એક બીજા વ્યક્તિ પાસેથી એવું જાણવા મળ્યું કે સરપંચ 1 લાખ રૂપિયા લે છે, રેતી અંદર ચાલુ કરાવે છે. અત્યારે મારે આનંદ મારી બેબીને ત્યાં સ્કૂલની અંદર મૂકવા જવાનું હતું પણ આવું જાણવા મળ્યું એટલે મેં આનંદ આજે કેન્સલ કર્યું અને નદીમાં હું પણ ત્યાં આવી પહોંચ્યો છું બધા ગામવાળાઓ સાથે. અને ત્યાં આવીને પછી જે અમને કોઈ જાણતા જ નહીં, અમને પૈસા આપ્યા છે હું તો એ સઘનપુરાનું ખબર વિરોધ આપણે કોઈ ખબર નથી પણ મને લોકો પરથી એવું જાણવા મળ્યું કે ગિરીશાએ અમને 1 લાખ રૂપિયા આપ્યા છે, બાકી અમને ખબર નહીં. ના જેથી બેથી મમ્મી પડતા નહીં, બાકી બાજુ મારો સર્વે નંબર આવ્યો જે તે સમયે રોયલ્ટી ઇન્સ્પેક્ટરે મને એવું કીધું હતું તમારે જોયે તો બીજે 1 અઠવાડિયાની અંદર લીજ આપી દઉં, પણ રેતીનો પૈસો આજે સુધી અમે લીધો ને લેવા માગતા બી નહીં. અને હું પણ રાતે 12 વાગ્યા સુધી ટ્રેક્ટરો નદીમાં આવે તે કડે લોકોને હજી બગાડ્યા છે, રાતે 12 વાગ્યા સુધી અમે હાથ સાચી છે, તો હું કેવી રીતે પૈસા લઈને ચાલુ કરાવું? એટલે ખોટો અમારા પ્રત્યે આક્ષેપ છે. તમારી પ્રત્યે જે આક્ષેપ લગાવ્યો છે એ ખોટો છે, ખોટો છે. શું નામ તમારું? રંગીશ સામસી. બોલો. ઉત્તરેડિયાથી દોલતસિંહ વખતસિંહ પરમાર બોલું. આ લીજ જે લીજ ધારક છે ગિરીશભાઈ, ગિરીશ કુમાર નટવરલાલ શાહ જેની લીજ અહીં છે નહીં, અને લીજ ધારક જે અલગ છે યતીન કુમાર પૂંજાભાઈ શાહ એની લીજ છે અને લીજનું આવો બધું હેન્ડલિંગ આવો કરે છે અને જે લીજની બહારની પણ જે રેતી બધી કાઢી નાખી છે અને એની લીજ લાગતી પણ નહીં અને વર્ષોથી 10 વર્ષથી આ રીતે ચાલતું જ આવે છે. અને જ્યારે બી અમે ગમે તે કોઈ અધિકારીને ફોન કરીએ કે અમે કહેવા જઈએ એટલે અહીં અધિકારી આવતા પહેલાં તો અહીં ટ્રેક્ટર હિટાજી જે જેસીબી મૂકીએ તો અહીં હોતું જ નહીં. અધિકારી અહીં અમને પૂછે છે કે ભાઈ તમે કહેતા આ બધું સાધનો પડે તો કઈ છે એવું અમને પૂછે છે. તો અધિકારીઓ બધા ફૂટલા હોય અને એને આધીન જ આ બધું થાય છે. અને બીજું કે અહીં આ મારી પાછળનું જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય જુઓ તમે, આ નદી નથી, એક સરોવરમાં ફેરવાઈ ગઈ છે, તળાવમાં. હવે આ કશું અમારા જાનમાનનું નુકસાન થાય એ માટે આ તંત્ર જવાબદાર છે. આજે જે મશીન પકડ્યું છે એ અમે ગામ લોકોએ બધાએ થઈને અને પકડ્યું છે અને એને અમે ડિટેઇન કરીને અને પોલીસની રૂબરૂ અમે અહીં અમને પોલીસને સોંપ્યું છે અને તે એવું કહે છે કે અમે કાર્યવાહી કરીને અને ખનિજ ખાતાને આપીશું એવું કહે છે. અને 2017માં મેં જે એક ફરિયાદ કરી હતી કમિશનર સાહેબને ગોધીનગર, એનો પણ આજ સુધી મને કોઈ એવો ખુલાસો મળ્યો નથી. બીજું મેં કલેક્ટરને, રોયલ્ટી કલેક્ટરને પણ ગોધરા મેં રજૂઆત કરેલી, એમને પણ કોઈ કાર્યવાહી નહીં કરી.
મામલતદાર શ્રીને મેં કાલોલ પણ જાણ કરેલી, એમને પણ મને કોઈ જાણ કોઈ કાર્યવાહી કરી નથી. આવા અધિકારીઓ ફૂટેલ હોવાથી આનો કોઈ પણ આજ સુધી કોઈ નિરાકરણ આવતું નથી અને આ ખનિજ ચોરો બેફામ થઈ રહ્યા છે અને રોજનો 300-400 ટ્રેક્ટર ભરાય છે અને કોઈ પાસ પરમિટ વગર. તેનું યોગ્ય થાય તે માટે અમે લોક રજૂઆત છે અમારી. બીજી વસ્તુ કે આજે જે ટ્રેક્ટર પકડ્યું છે એ લીચ કાયદેસર છે? હા જી, આજે ટ્રેક્ટર અને અરે જે હિટાચી પકડ્યું છે એ કાયદેસર છે જ નહીં, એ બિનકાયદેસર છે. અને એવું છે કે આજે 2 દિવસ પહેલાં એને હિટાચી સગનપુરા આવીને ઉતારેલું ટ્રકમાંથી અને આજે રવિવાર જોણીને, રવિવાર રજા હોય એ અરસામાં સવારમાં મૂકી દીધેલું અને અમને વાત મળી કે ભાઈ હિટાચી નદીએ મૂક્યું છે એટલે અમે 50 માણસનું ચોરું આવીને અને અમે હિટાચી ડિટેઇન કરીને અને પોલીસને સુપ્રત કરેલ છે.